નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું દિશાંતિર્યા ધોરણ ના દ્વિતીય સત્રમાં સંસ્કૃત વિષય સાથે આપ સૌનું સ્વાગત કરું છું આપણે સંસ્કૃતમાંથી ચોથું જે પદ્ય આપેલું છે પ્રહેલિકા એનો અભ્યાસ કરવાનો છે અહીંયા વિવિધ વિવિધ ઉખાણાઓ પૂછા છે અને એના દ્વારા આપણે જવાબ મેળવવાનો ઉપક્રમ આદરવાનો છે આપણે ટ્રાય કરીશું જવાબ આપણને મળી રહે સંસ્કૃતમાં પ્રહેલિકા છે સંસ્કૃતમાં ઉખાણા છે અને અત્યાર સુધી આપણે ગુજરાતીમાં તો ઘણા ઉખાણા જોયા અહીંયા સંસ્કૃતમાં આપણે ઉખાણા જોવાના છે જોઈએ પહેલું ઉખાણું એમાં પૂછે છે કે મમ કંઠ નીલ મારો કંઠ છે કેવો છે નીલ એટલે ભૂરો છે વર્ષા કાલે અહમ નૃત્યામી વરસાદના સમયે હું શું કરું છું નૃત્ય કરું છું મમ પૃથ્થમ અતિવ સુંદરમ મારું પૂંછડી છે કેવી છે અતિવ સુંદર છે રંગબેરંગી છે અહમ કહ હું કોણ છું ત્યારે જવાબમાં ત્યાં બાજુમાં લખજો પેન્સિલથી મયુરહ મયુરઃ એટલે મોર અને આ બધી જ જે વસ્તુ હું તમને કહેતો જાઉં છું એ બધું જ તમારી બુકમાં પેન્સિલથી બાજુમાં એના અર્થો લખતા જાજો ચાલો ત્યારબાદ આગળ કીધું અહમ છાયામ દદામી હું છાયા આપું છું અહમ ફલમ દદામી અહમ એટલે હું ફલમ એટલે ફળ દદામી એટલે આપું છું હું ફળ આપું છું અહમ પુષ્પમ અપી દદામી અપી એટલે પણ હું પુષ્પ પણ આપું છું અહમ કહ હું કોણ છું જવાબમાં લખજો પાદપહ વૃક્ષ બેમાંથી ગમે તો તમને મજા આવે અને પાદપહ એટલે પણ વૃક્ષ થાય જે પગ દ્વારા પાણી પીવે છે અને પાદપહ કહેવાય ચાલો ત્યારબાદ કીધું અહમ હિમાલયે વસામી હું હિમાલયમાં વસું છું અહમ ગંગામ ધાર્યામી હું ગંગાનું ધારણ કરું છું મમ નેત્રત્ર મારે ત્રણ ત્રણ આંખો છે અહમ કહ હું કોણ છું લખજો જવાબમાં શંકર હું છે ત્યારબાદ આગળ કીધું મમ ઉત્તરે હિમાલય મારી ઉત્તર દિશામાં હિમાલય છે મમ દક્ષિણે સાગર મારી દક્ષિણ દિશામાં સાગર છે ધ્વજઃ ત્રિવર્ણ ત્રણ કલરનો મારો ધ્વજ છે કેસરી સફેદ ને લીલો વચ્યમાં અશોક અહમ કા હું કોણ છું લખજો ભારત માતા ચાલો અહમ પુસ્તકાલય વસામી હું પુસ્તકાલયમાં વસું છું અહમ જ્ઞાનમ દદામી હું જ્ઞાન આપું છું અહમ લોકમિત્રમસ્મિ હું લોકોનો મિત્ર છું અહમ કહ હું કોણ છું ત્યારે એના જવાબમાં આપેલું છે પુસ્તકમ ચાલો અહીંયા નવા નવા શબ્દો છે એ પણ આપેલા છે તમારે આ ચેપ્ટરની સાથે રહેલું સ્વાધ્યાય છે એ પૂરું કરવાનું છે એ પાકી બુકમાં લખવાનું છે અસ્તુ